હું વડાપ્રધાન હોઉં? આ સવાલ પર લોકોનું શું કહેવું છે? હું પ્રધાનમંત્રી હોઉં તો હું પહેલાં તો ઇલિટરસી રેટ જે છે હું એને ઓછો કરવાનું વિચારું, તાકી એ લોકો પોતાના છોકરાઓને જે ઓછું ભણતર આપીને જે લગ્ન કરાવડાવી દે છે ને કામ કરવા માટે મોકલી દે છે એ ઓછું કરી દે. ઇન્ડિયા અને જે પાકિસ્તાન બોર્ડર છે અને ઉપરની બાજુ જોઈએ તો ચીન અને જે ઇન્ડિયાની બોર્ડર અડે છે ત્યો સૌથી વધારે સિયાચીનનું જે બેટલ ગ્લેશિયર છે સૌથી ઊંચું, ત્યો સૌથી એક વિષમ પરિસ્થિતિમાં આપણે જે સૈનિકો મરે છે ત્યો જો ત્યો એ ભાગ અને સૌથી વધારે સંરક્ષણનું જે આપણું બજેટમાં જાય છે જે ભાગ એના લીધે ત્યો બહુ ઠાલવું પડે. જો ત્યો આપણી સંબંધો જો ચીન સાથે સારા થાય અને પાકિસ્તાન સાથે સારા થાય તો માત્ર ને માત્ર ટેકનોલોજીથી, જે એક ડ્રોન છે કે જે એરફોર્સથી જ તમે નજર રાખી શકો તમે, તો ત્યો તમારો એવા સારા સંબંધો ડેવલપ થાય તો બંને દેશો માટે તમારો ફાયદો થાય એવું છે. જો વચ્ચે જ્યારે આ પબજી બેન થઈ ગયું ત્યારે ઇન્સ્ટાગ્રામ ઉપર કોકે પોસ્ટ કર્યો હતો કે ભાઈ પબજીથી આટલા લોકો મરી ગયા છે એટલા માટે પબજી બેન કરી દીધું, તો નીચે કોકે બહુ સરસ કમેન્ટ કરી હતી કે એજ્યુકેશન સિસ્ટમમાં દર વર્ષે આટલા સુસાઇડ થાય છે, હજારો સ્ટુડન્ટ સુસાઇડ કરે છે દર વર્ષે, તો એજ્યુકેશન સિસ્ટમ કેમ બેન ના કરી? જો પબજીમાં 4 સુસાઇડ થવાથી તમે પબજી બેન કરી દેતા હોય તો તમારે ત્યારે વિચાર ના આવવો જોઈએ જ્યારે હજારો સ્ટુડન્ટ દર વર્ષે એજ્યુકેશન સિસ્ટમના લીધે પ્રેશરમાં આવીને સુસાઇડ કરી લે છે. ત્યારે તમારે ના વિચારવું જોઈએ કે અમે આ સિસ્ટમમાં એવો શું બદલાવ લાવીએ તાકી આટલા સ્ટુડન્ટ્સ ના મરી જાય. તો હું એમ કહેવા માંગુ છું કે તમે લોકો જે આપણે બધી પાર્ટીઓ છે આટલો ખર્ચો કરે છે ખાલી પ્રચાર માટે, તો અમુક એવા મુદ્દા છે આપણા દેશની અંદર, ધારો કે આપણી એજ્યુકેશન સિસ્ટમ છે, એમાં સુધારા કરવાની ખાસી જરૂર છે. કારણ કે દર વર્ષે એવું નથી કે સ્ટુડન્ટ પોતાના ફ્યુચરના માટે બાકી ઘણા બધા પ્રેશરની અંદર આવીને સુસાઇડ કરી લે છે. વડાપ્રધાન હોત તો હું બધા આરક્ષણ ઉપર રોક લગાવી દે, જેમ કે જ્ઞાતિ મેઇનલી જાતિ ઉપર જ આપણે રાખીએ છીએ આરક્ષણ, કે આટલા લોકોને વધારે પછી ઓબીસી એસટી એસસી લોકોને વધારે સીટ મળીએ છે કે લોકો મળે છે, તો એ વસ્તુ પૂરેપૂરી નાબૂદ કરી નાખત, કેમ કે એ લોકોને આરક્ષણની જરૂર જ નથી. કેમ કે જો એ લોકોમાં સાચે ટેલેન્ટ હોય તો એ બહાર આવી શકે છે, અને જો એ લોકોને રાખો હોય તો પછી અમુક જગ્યાએ એમ કે છે કે મહિલાઓ માટે રાખો તમે, મહિલાઓ માટે આરક્ષણ હોવું જોઈએ, તો સાચે વાત છે. તો અગર હું વડાપ્રધાન છું તો હું એક ધ્યાન રાખીશ કે 50% મહિલાઓ હોય અને 50% પુરુષો હોય, તો અગર આપણે અહીંયાથી ધ્યાન રાખીએ તો આપણે સમાજને એક આપી શકીએ એક્ઝામ્પલ કે હા અમે મહિલા સશક્તિકરણ વિશે સિરિયસલી કંઈક કામ કરી રહ્યા છીએ. તો પછી અગર આપણે અને આપણે જ્યારે બી વાત કરીએ મહિલા સશક્તિકરણ વિશે તો ખાસા લોકો ઊભા થઈ જશે જે એમ કહેશે તમને કે મહિલાઓ બહુ આગળ આવી ગયા છે, એમને જરૂર નથી મહિલા સશક્તિકરણ વિશે, એ આપણા હક માટે બોલી રહ્યા છે. પણ વસ્તુ એ જ છે કે મહિલાઓ તો આગળ આવી ગયા છે પણ હવે પુરુષોને પણ આગળ આવવું પડશે એમના સ્ટેન્ડ લેવા માટે, એમના વિશે બોલવા માટે.